નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આજે આપણે ગુજરાતી સાહિત્યકારોની લેક્ચર સિરીઝમાં મણિશંકર ભટ્ટ વિશે વાત કરીશું તો ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ ઓકે મણિશંકર ભટ્ટ છે એમનું પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ હતું તેમનું ઉપનામ છે એ કાંત હતું જેના કારણે તેમને કવિ કાંત તરીકે પણ છે ઓળખવામાં આવે છે નેક્સ્ટ આગળ જોઈએ તો તેમનો જન્મ છે એ ચાવંડ ગામ ખાતે કે જે લાઠી પાસે આવેલું છે અને અમરેલી જિલ્લામાં આવેલું છે ત્યાં થયો હતો તેમનો જન્મ છે ઈસવીસન અઢારસો સડસઠમાં થયો હતો અને તેમનું મૃત્યુ છે ઓગણીસો ને ત્રેવીસમાં થયું હતું તેમના પત્નીનું નામ છે એ નર્મદા હતું નેક્સ્ટ આગળ જોઈએ તો કે મણિશંકર ભટ્ટનો કવિકાંતનો પૂર્વાલાપ નામનો જે કાવ્ય સંગ્રહ છે એ ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ પ્રસિદ્ધ પામેલો છે અને ખૂબ જ પ્રમાણની અંદર છે વખણાયેલો છે આગળ વાત કરીએ તો કે તેમના અન્ય સાહિત્ય સર્જનની વાત કરીએ તો કે તેઓ મણિશંકર ભટ્ટ છે એ કાવ્ય નાટક અને નિબંધ લેખક લેખન માટે છે એ ખૂબ જ જાણીતા હતા આગળ જોઈએ તો કે એમણે જે કાવ્ય રચેલા છે એની વાત કરીએ તો કે વસંત વિજય છે ચક્રવાક મિથુન છે દેવયાની છે ઉપહાર છે ઉદગાર છે સાગર અને શશી છે અતિજ્ઞાન છે જેમાં અતિજ્ઞાન ખૂબ જ અગત્યનું છે આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા એના અગત્યના કાવ્યો છે આગળ વાત કરીએ તો કે તેમણે ખૂબ જ મહત્ત્વના એવા નાટકની પણ રચના કરેલી છે જેની અંદર અશ્રુમતી છે રોમન સ્વરાજ્ય છે દુઃખી સંસાર છે અને ગુરુ ગોવિંદસિંહ છે આ ચાર નાટકો છે એમના ખૂબ જ છે એ પ્રખ્યાત છે અને અગત્યના છે તો મિત્રો આજે આપણે છે એ ગુજરાતી સાહિત્યકારોના લેક્ચરની અંદર મણિશંકર ભટ્ટ કે જે કવિકાંત તરીકે પણ ઓળખાય છે એમની વાત કરી ચોક્કસથી છે એ તમને કોઈક ઉપયોગી માહિતી છે એ મળી હશે અન્ય વધારે માહિતી જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ડીજી એજ્યુકેશનમાં જોડાઈ શકો છો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ આપેલી છે જો ચેનલમાં નવા હોય તો ચેનલ છે એ કરો અને જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે